ગુજરાત પોલીસમાં તમને અનેક હટ્ટાકટ્ટા અને ખંતીલા યુવાનો જોવા મળતા હશે, તો કેટલાક મોટાપાનો શિકાર બન્યા હોય તેવા પણ જોવા મળી જાય છે. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ એવી એવી સિદ્ધિઓ મેળવી છે કે જેના પર માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ આખું ગુજરાત ગૌરવ લઈ રહ્યું છે. પોલીસ માત્ર સુરક્ષાની જ જવાબદારી સંભાળે છે તેવું નથી, તેઓ પોતાની આગવી પ્રતિભાથી દેશ અને પરદેશમાં ગુજરાતનું નામ રોશન કરે છે. પરંતુ પોલીસ પ્રત્યે આપણો અભિગમ નકારાત્મક હોવાને કારણે તેમની સિદ્ધિઓ ઉજાગર થતી નથી. પણ એક જાગૃત મીડિયા તરીકે વીટીવીની ફરજ છે કે જે સારું કરે છે તેને ચોક્કસ વખાણવું અને જે ખોટું કરે છે તેને પ્રજા વચ્ચે મૂકવું. તેથી જ અમે ગુજરાત પોલીસના એવા ખંતીલા જવાનો વિશે વાત કરીશું જેમણે વિવિધ રમતમાં મેડલ્સ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. સૌથી પહેલા વાત કરીએ ગુજરાત પોલીસના આ બે જવાનોની. એકનું નામ છે ઇઝાઝ ખાન, જ્યારે બીજાનું નામ છે મહેન્દ્ર ઠાકોર. બંને પોલીસ જવાનોને ક્રિકેટમાં ખૂબ જ રસ છે અને ક્રિકેટ પ્રત્યે એવો ગાંડો લગાવ છે કે તેઓ રાત દિવસ ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. અને હા, પાછી પોલીસ તરીકેની ફરજ તો ખરી જ. ગુજરાત પોલીસમાં દર વર્ષે ડીજી કપનું આયોજન થાય છે, જેમાં આ બંને ક્રિકેટરનું અદ્ભુત પરફોર્મન્સ હોય છે. ઇઝાઝ એક સારા બેટ્સમેન છે તો મહેન્દ્ર ઠાકોર સારા બોલર છે. બંને વહેલી સવારે 6 વાગ્યે પ્રેક્ટિસમાં લાગી જાય છે અને 9 વાગ્યે પ્રેક્ટિસ પૂર્ણ કરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર લાગી જાય છે. બંને ક્રિકેટ પ્રેમી જવાનો ફ્રી ટાઈમમાં જ પ્રેક્ટિસ કરે છે. પછી જાણવા મળ્યું કે અહીં પોલીસ ખાતે પોલીસની ટીમ ડીજી કપ આગળ રમે છે, તો હું ડીજી કપમાં આવ્યો. અત્યારે ડીજી કપમાં મારા આ 3 વર્ષ ત્રીજો ચોથું વર્ષ છે. એમાં અમે શરૂઆતમાં આવ્યો ત્યારે 20-20 વિનિંગ થયા છે અને એમાં સારા કોમ્પ્લેક્સ છે, ફેસિલિટી સારી છે, અધિકારીનો સારો સપોર્ટ છે. અમે જાણવા મળે એટલે હું આવ્યો. એટલે પહેલાંથી ક્રિકેટનું મને મારું હોબી રહી છે. એટલે શરૂઆતથી હું ક્રિકેટ પ્રત્યે બહુ લક્ષ્ય હતું મારું. સ્ટાર્ટથી જ ક્રિકેટ રમતો હતો. અહીંયા પોલીસમાં જોઈન્ટ થયા પછી મને જાણવા મળ્યું કે અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે છે. એટલે શરૂઆતમાં હું જ્યારે ટુર્નામેન્ટ ચાલતી એટલે હું ફ્રી ટાઈમ મળે એટલે પ્રેક્ટિસમાં આવતો હતો. એટલે ધીરે ધીરે બધા એ જોયો મને કે ના સારું પરફોર્મન્સ છે એટલે બોલાવ્યો મને અને ત્યારથી રમવાનું સ્ટાર્ટ કરી દીધું. તો હવે વાત કરીએ કબડ્ડીની. રમતમાં ગુજરાત પોલીસની મહિલાઓ અને પુરુષો બંનેની ટીમ માહિર છે. કબડ્ડીની રમતમાં ગુજરાત પોલીસના અનેક જવાનોએ ગૌરવ અપાવ્યું છે અને એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. આ જવાનો સવાર અને સાંજના સમયે પ્રેક્ટિસ કરે છે. પોલીસના આ 3 જવાનોની પ્રબળ ઈચ્છા શક્તિને કોઈ મુશ્કેલી નથી નડી રહી. કંઈક કરી છૂટવાની નેમ સાથે આ 3 જવાનો પોતાના સપના પૂરા કરી રહ્યા છે. મુશ્કેલી તો હવે ફેમિલી છે તો થોડું બહુ તો રહેવાનું, કેમ કે અત્યારે હવે રમવા જોડે અને ગેમ અત્યારે એવી છે થોડી ઘણી ઇન્જરી હોય એટલે ફેમિલીમાં બી થોડી બહુ તકલીફ હોય, પણ ગેમ પ્રત્યે લગાવ છે એ બધી મુશ્કેલીઓ એક્સેપ્ટ છે. બધું મેનેજ કરવું પડે, ઘરને બી ઘરના કામ હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય ત્યારે ત્યાં બી જવું પડે. અહીંયા રમતનું 2 ટાઈમ હોય તો 2 ટાઈમ અહીંયા બી આપવું પડે. બંને એડજસ્ટ થઈ જાય છે જો અહીંયા કબડ્ડી 2 ટાઈમ પ્રેક્ટિસ હોય છે, કોઈ ઇમરજન્સી નોકરી ડ્યુટી બી કરવી પડે છે. હવે વાત કરીએ બેડમિન્ટનની. તો આ રમતનું નામ આવે એટલે આપણી સામે પીવી સિંધુ, સાયના નહેવાલ કે પછી જ્વાલા ગુટ્ટો ફરવા લાગે. પરંતુ આપણી ગુજરાત પોલીસમાં પણ આવા 2 સ્ટાર બેડમિન્ટન પ્લેયર છે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે અને માત્ર ઝળક્યા એવું નથી, મેડલ પણ લાવ્યા છે. પ્રિયંકા પરમાર અને પ્રવીણ કુમાર યાદવ પોલીસમાં પોતાની ફરજ સાથે સારું બેડમિન્ટન પણ રમે છે. 2018માં દિલ્હીમાં રમાયેલી ટુર્નામેન્ટમાં બંનેએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બંને બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા છે. તો બેડમિન્ટનની અંદર બી છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું અને 2018માં અમે ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં દિલ્હીની અંદર બ્રોન્ઝ મેડલ મેળવેલો છે, જે ફર્સ્ટ ટાઈમ ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં થઈ હતી. નાઇટ ડ્યુટી હોય છે, બંદોબસ્ત હોય છે, એટલે 2-2, 3-3 દિવસ, 4-4 દિવસ અમને પ્રેક્ટિસ કરવા નહીં મળતું, તો એને અમારે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. નોકરી
દરમિયાન જો અમે અહીંયાથી અમને જો સમય મળે તો અમે સારી રીતે પ્રેક્ટિસ કરીએ. વિશ્વમાં સૌથી વધારે રમાતી અને જોવાતી જો કોઈ રમત હોય તો તે ફૂટબોલ છે. આ રમતમાં પણ ગુજરાત પોલીસ પાછળ નથી. ફૂટબોલની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત પોલીસની આગવી ઓળખ છે, તો વોલીબોલ અને હેન્ડબોલમાં પણ ગુજરાત પોલીસના જવાનોનું જોટું જડે તેમ નથી. ડિપાર્ટમેન્ટ મેં આયે હમ હેન્ડબોલ ખેલે અભી તક મેં ટોટલ 15-16 ઓલ ઇન્ડિયા ખેલ ચુકા હું ઓર ખેલ મહાકુંભ ઓર યહાં લોકલ તો પતા હી નહીં કિતની હોંગી પણ 15-16 ઓલ ઇન્ડિયા ખેલ ચુકે હમ જો ગુજરાત કે બહાર ખેલને જાતે હૈ વો ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સ કહેતે હૈ. રાજ્ય અને દેશનું નામ રોશન કરનારા ગુજરાત પોલીસના જવાનોની ગૌરવ ગાથા હજુ ચાલુ જ છે. ગુજરાત પોલીસના જવાનો બોડી બિલ્ડિંગ, એથ્લેટિક્સ અને ટેકવોન્ડો જેવી રમતોમાં પણ નામ રોશન કરી ચૂક્યા છે. તેમની વાત કરીશું આગળના અહેવાલમાં. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટની અને રાજન મોદી, VTV ન્યૂઝ, અમદાવાદ.